તો તાપીના વ્યારા તાલુકામાંથી પસાર થતા ખટાર પડિયા રોડ પર પાણી ફરી વળ્યા છે. વ્યારા તાલુકાની અનેક સોસાયટીની બહાર આવેલા રોડ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. સતત વરસાદના કારણે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જળમગ્નના દ્રશ્યો સામે આવ્યા છે. તો તાપીના વ્યારામાંથી પસાર થતી મીંઢોડા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. વ્યારાના મુસા વિસ્તાર નજીક પાણી ફરી વળ્યા છે. મંદિરની આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. મીંઢોડા નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદી કાંઠાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તો તાપી જિલ્લાના સોનગઢનો ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. સતત વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્રે નીચાવાળા 12થી વધુ ગામોને એલર્ટ કર્યા છે. ડોસવાડા ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. નવા નીરની આવકથી ડેમ છલોછલ થયો છે. તેના કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો છે. તો તાપીના વ્યારાની વાત કરીએ. તાપીના વ્યારામાં ભારે વરસાદ બાદ મીંઢોડા નદી બે કાંઠે વહેતી થઈ છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોડા નદીમાં પાણીની આવક નોંધાઈ છે. મનકામેશ્વર મંદિર નજીક આવેલા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. મંદિર નજીકનો લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળ્યા છે. મીંઢોડા નજીક રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વધુ વિગતો જોડાઈ ચૂક્યા છે. વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નરેન્દ્ર. જી નરેન્દ્ર, તાપીને લઈ અને ભારે વરસાદની સંભાવનાઓ અને અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. મીંઢોડા નદી બે કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તો ડોસવાડા ડેમ જે છે તે પણ ઓવરફ્લો થયો છે. એક તરફ મુશ્કેલીના દ્રશ્યો તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર. શું વધુ જાણકારી? જી ચોક્કસથી બનશી. તમને જણાવી દઉં કે તાપી જિલ્લામાં સવારથી જ વરસાદે ધમકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને પાણી ભરાવાની સાથે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં જે ખટાર પડ્યું છે તે ખટાર પડેલા વિસ્તારમાં જે મંદિર આવ્યું છે ત્યાં પણ નદીના મીંઢોડા નદીનું પાણી ફરી વળ્યું છે. ત્યારબાદ જે રસ્તો છે ત્યાં રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. જ્યાં જ્યાં તો ત્યાં વરસાદના કારણે પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદ વરસવાની સાથે જે સોનગઢ ખાતે આવેલો ડોસવાડા ડેમ પણ હાલ ઓવરફ્લો થઈ ગયો છે. ઓવરફ્લો થવાની સાથે જે નીચાણવાળા જે 12 જેટલા ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાત કરવામાં તો જે રીતે તાપી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડવાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ આ વરસાદ ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે તેને માટે મુસીબત સાબિત થઈ રહ્યો છે. હાલ પણ તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને પાણી ભરાવાની સાથે લોકો પણ પરેશાન થયા છે અને કેટલાક જે નીચાણવાળા લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ થવાની સાથે વાહન ચાલકોએ ફરીને જવું પડી રહ્યું છે. હાલની વાત કરીએ તો હાલ પણ તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જી જી નરેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.